पेज नंबर 248 उदाहरण नंबर 23 भागीदारों आपता मायला छे ईएफजी प्रमाण 4:3:3 भागीदार ई एटले पहलो भागीदार निवृत्त थाय छे तो नवा भागीदार कोण कोण गणाशे एफ अने जी मूड़ी खाता नी जमा बाजू पर बाकी आगळ आव्या 5,000, 5,000 अने 2,000 एना पछी सामान्य अनामत भागीदार वच्चे मूड़ी खाता नी जमा बाजू सामान्य अनामत फाळवणी 800, 600 अने 600 लेणदार अने दीवी हुंडी बन्ने ने शुं कहेवाय देवू नवा पाटा सरवैयामां मूड़ी देवा मूड़ी खाता एफ अने जी पछी एटली थी छोड़ी देवानी लेणदार अने एनी नीचे बाजूमां वाँचो पहला शुं छे पागड़ी ने कई पागड़ी कहेवाय जूनी पागड़ी मूड़ी खातानी उधार बाजू पागड़ी खाते वेचनी 400, 300, 300 एना पछी जमीन मकान मिलकत लेना पछी फर्निचर स्टॉक दीवादार आवे एटले हवालो चेक करो गलखा दनामत तो बात कराशे एना पछी रोकड़ ने बीजे क्या लखाय रोकड़ खाता नी उधार बाजू शो लखवानो बा आ लई गया लावी आवशे ने केटली रकम 400 निवृत्ति नी शरतो नीचे मुजब पागड़ी नो मूल्यांकन केटलो थयो पागड़ी नी एक जाम नो निवृत्त भागीदार जमा चालू रहता भागीदार उधार कायमी मिलकतों नी किंमत केटला टका वधारो कायमी मिलकत कई कई कहेवाय मिलकत वधे फायदो के नुकसान फायदो थाय तो पुनः मूल्यांकन जमा जमीन मकान खाते केटला टका 20% 1200+7,200 फर्निचर ना 20% आपो केटला 800+ 4,800 दाखला में कई नवू प्रमाण देखाय छे हवाला नंबर नवू प्रमाण आपे तो पहला में पहलो काम लाभ शोधवानो लाभ बराबर नवू प्रमाण माइनस जूनू प्रमाण पहलो भागीदार ई आवशे के एफ एफ नू नवू प्रमाण माइनस जूनू 3/5 10 નો લસા કેટલો આવશે ફર્સ્ટ ક્લાસ પહેલા ચકડામાં બીજામાં ચકડાની અંતથી 4 2 3 1 બરાબર 5/6 એફ ની પછી જી નું નવું પ્રમાણ 1/5 લસા 10 પહેલા ચકડામાં બીજામાં ચકડાની અંત સાથે 2 1 3 1 માઇનસ 1/6 કૌંસમાં એફ અને જી બંનેને ઉધાર કરીશું ખાલી પાઘડીની આમનું લખીએ નિવૃત્ત ભાગીદાર શું થાય જમા ચાલુ રહેતા ભાગીદાર ઉધાર ચાલુ રહેતા ભાગીદાર એટલે કોણ કોણ એફ અને જી બંનેને ઉધાર કરીશું ખાલી કોને એફ ના મૂડી ખાતે ઉધાર નિવૃત્ત કોણ થાય છે નિવૃત્ત ભાગીદાર ઈ છે ને
तो ईनामोड़ी खाते जमा ने हजी त्याग कोने थयो ते जीनामोड़ी खाते समझाणु आ ईनामोड़ी खाते बद्दी पगड़ी लखाई के ईना भागनी पगड़ी टोटल पगड़ी कितनी पहला हवाला में 4000 गुणिया ईनो भाग 4 × 3 × 3 છે ને 4 × 3 × 3 તો ઈનો ભાગ કેટલો કહેવાય 4 ના છેદમાં 10 કેટલા 1600 આ માઇનસ છે ની પાગડી શોધવી પડે શું પદ મુકાય 4 ના છેદમાં 10 ભાગે ઈની પાગડી બરાબર 1600 માઇનસ જેનો જવાબ આવ્યો એનો શોધવાનો માઇનસ કોનો જવાબ છે કેટલો માઇનસ માટે 1 ના છેદમાં 10 ભાગે જીની પાઘડી બરાબર પ્રશ્નાર્થ 1600 ગુણ્યા કેટલા કરવાના 1 ના છેદમાં 10 1600 ગુણ્યા 1 ના છેદમાં 10 હવે આને ગુણ્યા કરવાનો કે ભાગ્યા ભાગ્ય કરો તો શું થાય 4 ના છેદમાં 10 ની જગ્યાએ 10 ના છેદમાં 4 બરાબર 400 કોના ખાનામાં જી તો અહીંયા કેટલા આવશે આમનો ની શું કરીએ એફ ઉધાર છે કે જમા છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ સામેની વિગત ઈના મૂડી ખાતે અને પછી જીના મૂડી ખાતે જેનું નામ હોય એના ખાનામાં રકમ લખાય તો ઈ અને જીના ખાનામાં તો રકમ કોના ખાનામાં ચલો ઈ ખાતે કેટલા 1600 અને જી જમા છે તો મૂડી ખાતાની જમા બાજુ સામેની વિગત એફ ના ખાનામાં ચલો ઈ ના ખાનામાં 1600 ઈ ના ખાનામાં 1600 અને જી ના ખાનામાં એની પછીનો હવાલો નંબર 3 સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલો છે પાકા સરવૈયામાં બધી મિલકત અને દેવા કેટલા ટકાએ બતાવાય 100% સ્ટોક કેટલા ટકા વધુ બતાવેલો છે એવું ચાલી શકે 10% વધુ કિંમતે બતાવેલો છે એટલે કે કેટલાએ બતાવેલો છે 110 એ ચાલી શકે તો પદ કેટલું લખાય 110 એ 100 માટે સ્ટોક કેટલો છે 6600 એ કેટલા 6600 × 100 પછી શું આવે ભાગ્યા 110 6600 × 100 ભાગ્યા 110 બરાબર કેટલા 6600 માંથી સ્ટોક કેટલો થયો 6000 બોલો વધારો થયો કે ઘટાડો ફાયદો કે નુકસાન પુનઃમૂલ્યાંકન સ્ટોક ખાતે 600 પાકા સરવૈયામાં સ્ટોક નવી કિંમત 6000 નવો નફા નુકસાન નું પ્રમાણ 4:1 ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી સ્પષ્ટતા છે ઈની લેણી રકમ ચૂકવી દે નવી પેઢીમાં રોકડ 1000 રહે અંડરલાઈન કરો નવી પેઢીમાં રોકડ એની ઉપર લખો આખરની રોકડ બરાબરની નિશાની બા આ લઈ ગયા નવી પેઢીમાં રોકડ એટલે એને શું કહેવાય આખરની રોકડ અથવા એને ક્યાં લખાય બા આ લઈ ગયા જો તૈયાર આપેલું છે કેટલું ગયા દાખલામાં તૈયાર નહોતું આપેલું પણ આપણે સમજેલું હતું કે પેલાને ચૂકવવાના હતા ને આ બિલ આવતા હતા અહીંયા તો સ્પષ્ટતા છે કે આખરની રોકડ ફરજિયાત કેટલી રહેવી જોઈએ
1000 तो बा आ लई गया बोलो केटला अथवा स्वाध्यायना दाखलामां एवो शब्द वापरेलो छे कार्यशील मूड़ी શું શબ્દ વાપરેલો છે કાર્યશીલ મૂડી એને પણ કહેવાય આખરની રોકડ કાર્યશીલ મૂડી આપે તો એને પણ શું કહેવાય આખરની રોકડ આ રોકડની બીજી અસર ક્યાં આવે પાટા સરવૈયામાં મિલકત લેણા બોલો કેટલી 1000 એ રીતે એફ અને જી જરૂરી રોકડ લાવશે અથવા લઈ જશે કે જેથી નવી પેઢીમાં મૂડી કયા પ્રમાણમાં રહે નવા નફા નવો નફાનો ક્ષણનું પ્રમાણ બોલો કેટલું આ મૂડી ફરજિયાત કયા પ્રમાણમાં રહેવી જોઈએ સરવાળો ખબર પડે તો વહેંચી શકાય આગળ અન્ય છે કોઈ વિગત સરવાળો સૌથી પહેલા કુના મૂલ્યાંકન ઘટતી રકમ નફો કેવા છે કે ખોટ 1400 શું લખાશે વિગતમાં ભાગીદારોના મૂડી ખાતે બાજુમાં બે કરતા કૌંસમાં કયા કયા ભાગીદાર ઈએફ અને જી જૂના પ્રમાણમાં વેચણી આપો 560 420 420 આ સર ઉધાર છે કે જમા બીજી અસર કોની જમા મૂડી ખાતાની જમા બાજુ શું લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે રકમ અનુક્રમે 560 420 રોકડ ખાતું બંધ થઈ શકે એમ છે મૂડી ખાતામાં સૌથી પહેલા કોણ બંધ થાય નિવૃત્ત ભાગીદાર ઈ નિવૃત્ત ભાગીદાર ઈ નો સરવાળો કેટલો 10 960 10 960 ઉધાર બાજુ ઘટતી રકમ કેટલા ઘટે છે 10 560 આને કહેવાય નિવૃત્ત ભાગીદાર ઈની લેણી નીકળતી રકમ જો પાંચમા હવાલામાં સૂચના છે ઈને તેની લેણી રકમ શું કરવાની ચૂકવી દેવાની તો આની સામે શું લખાય આ સર ઉધાર છે કે જમા તો બીજી અસર કોની જમા રોકડની જમા શું લખાય ઈના મૂડી ખાતે કેટલા 10 હવે એફ અને જી ના ખાતા બંધ થશે નહીં કારણ કે એની મૂડી ફરજિયાત કયા પ્રમાણમાં કીધી તો આપણે પાકું સરવૈયું પેક કરવાનું પહેલા શું કરવાનું ખબર કેમ પડે કે કયા દાખલામાં પહેલા પાકું સરવૈયું પેક કરવાનું અને કયા દાખલામાં પહેલા મૂડી પેક કરવાનું જે દાખલામાં આખરની રોકડ મળી ગઈ હોય જે દાખલામાં આખરની રોકડ મળી ગઈ હોય અથવા મળે એમ હોય એમાં પહેલા શું બંધ કરવાનું આવે પાકું મિલકત લેણા કોણ ઘટે છે બોલો દેવાદારની રકમ 9000 મૂડી દેવા કોણ ઘટે છે લેણદાર 8000 દેવી હુંડી મિલકત લેણાનું ટોટલ 28000 મિલકત લેણા 28 છે તો મૂડી દેવા પણ કેટલા લખવાના 28 ઘટતી રકમ મૂડી કેવા છે આ 18000 ને કયા પ્રમાણમાં વેચવાનું 4:1 માં વેચો 14400 અને 3600 આની બીજી અસર બા આ લઈ ગયા બા આ લઈ ગયા પહેલા ખાનામાં કઈ લખાય પહેલામાં ડેશ બીજામાં 14400 અને 3600 મૂડી ખાતા હવે પેક કરીએ ઘટે ત્યાં પાછું બા લઈ ગયા લખવાનો
હવે ઘટે ત્યાં કયા ખાતે એફ નું ટોટલ ઉધાર બાજુ વધારે છે 16,700 જમા બાજુ ઘટતી રકમ 10,680 કયા ખાતે બીજી અસર કયા ખાતામાં રોકડ ખાતામાં અહીંયા જમા છે તો રોકડ દી શું લખાય એફ ના મૂડી ખાતે કેટલા 10,680 જી નું ટોટલ ઉદારત મોટી છે 3,900 ઘટતી રકમ 400 એની સામે શું લખાશે રોકડ ખાતે બીજી અસર કયા ખાતામાં આપવાની રોકડ ખાતામાં જીના મૂડી ખાતે 400 બરાબર છે ભૂલ છે કઈ શું 480 ઉધાર આવે જમાનો ટોટલ વધારે છે આ સરવાળો કરો તો 2,000 વત્તા 600 જમાનો ટોટલ કરો તો પહેલા તો બરાબર જ છે ને તો જમા ધારો કે જમાનો ટોટલ વધારે હોય ને તો ઘટે કઈ બાજુ ઉધાર બાજુ સમજાય છે અને ઉધાર નું ટોટલ વધારે હોય તો ઘટે કઈ બાજુ જમા બાજુ 480 ઉધાર ના રોકડ નું ટોટલ કરો જો તો સરખું થઈ જાય છે જમા પણ કેટલા 11,560 સરવાળ થઈ જાય છે લખો ટૂંકનો નંબર 1 નવી પેઢીમાં નવી પેઢીમાં રોકડ રૂપિયા 1,000 રાખવી એટલે કે આખરની રોકડ તિલક તેને રોકડ ખાતાની જમા બાજુ બા આ લઈ ગયા તરીકે અને મિલકત લેણા બાજુ પર લખવી નંબર 2 પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી તેના નફા કે ખોટની બીજી અસર મૂડી ખાતામાં આપવી ત્યારબાદ નિવૃત્ત ભાગીદાર ઈનું મૂડી ખાતું બંધ કરતા ઉધાર બાજુ પર ઘટતી રકમ રૂપિયા 10,560 ની સામે રોકડ ખાતે લખી તેની બીજી અસર રોકડ ખાતામાં આપવી નંબર ત્યારબાદ પાકા સરવૈયામાં ખૂટતી રકમો લખી
मिलकत लेना नो सरवाड़ो करी। तेमाथी मूड़ी देवा बाजूनी बन्ने रकमों बाद करता घटती रकम रुपया 18,000 चार जेम एक ना प्रमाण मा वहची देवी। आ मूड़ी नी बीजी असर मूड़ी खाता नी उधार बाजू बा आ लई गया तरीके आपवी। नंबर चार हवे एफ अने जी ना मूड़ी खाता बंद करता जमा बाजू घटती रकम नी सामे रोकड़ खाते लखी तेनी बीजी असर रोकड़ खाता मा आपवी। छेल्ले रोकड़ खातु सरभर थई जशे।